नमस्कार बाळको, आज आपणे धोरण 7 संस्कृत विषयना प्रथम सत्रमा पाठ 7 विश्वासो नैव कर्तव्यम एटले के विश्वासो एटले के विश्वास, नैव एटले के नाज, कर्तव्यम एटले के करवो जोईए, के विश्वास नाज करवो जोईए। तो आपेला पाठमां बकरीना बच्चानी वार्ता आपवामां आवी छे के बकरी एना बच्चाने हमेशा सलाह आपे छे कि अजाणी व्यक्तिनो विश्वास क्यारेय करवो जोईए नहीं, के अजाणी व्यक्ति आपणा माटे विश्वासने पात्र होती नथी एटले के एनो आपणे विश्वास क्यारेय करवो जोईए नहीं। એ બકરી એના બચ્ચાને એ શીખવાડે છે અને એ વિશેની વાર્તા અહીં આપવામાં આવી છે। તો ચાલો આપણે હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો એકમ વનમ અસ્તિ, એક જંગલ છે અથવા તો એક વન છે। વને એકા અજા અસ્તિ, અજા એટલે બકરી, વનમાં એક બકરી છે। સા સ્વયં પુત્રમ વદતિ, સા એટલે કે તે, સ્વયં એટલે કે પોતાના, પુત્રમ વદતિ એટલે કે પુત્રને કહે છે કે જંગલમાં બકરી છે અને બકરી હંમેશા એના બાળકને એવું કહે છે કે પુત્ર અહમ બહિઃ ગચ્છામિ, પુત્ર હું બહાર જાઉં છું, અહમ શીઘ્રમ આગચ્છામિ, હું જલ્દી પાછી આવું છું, અત્ર એવ તિષ્ઠતુ, તિષ્ઠતુ એટલે કે ઊભું રહેવું, તું અહીં જ ઊભો રહે। કે બકરી વનમાં જાય છે અને તે તેના પુત્રને એવું કહે છે કે પુત્ર હું બહાર જાઉં છું એટલે તું અહીં જ ઊભો રહેજે, હું જલ્દી પાછી આવી જઈશ। અજા વનમ ગચ્છતિ, બકરી વનમાં જાય છે। શિશુ અપિ અનુસરણમ કરોતિ, અનુસરણમ કરવું એટલે કે તેની પાછળ પાછળ જવું, કે બકરીનું બચ્ચું પણ તેની પાછળ પાછળ જાય છે। એના મમ્મીએ ના પાડી હતી કે તું અહીંયા જ ઊભો રહેજે, પણ બચ્ચું માનતું નથી અને એની પાછળ પાછળ જાય છે। શિશુ માર્ગ વિસ્મરતી, વિસ્મરતી એટલે કે ભૂલી જવું, કે બાળક એટલે કે એ બચ્ચું રસ્તો ભૂલી જાય છે। અતઃ સહ રોદિતી, તેથી તે રડે છે। નાનું બચ્ચું હતું, મમ્મીની પાછળ પાછળ જતું હતું અને મમ્મી આગળ નીકળી ગઈ અને બચ્ચાને મમ્મી દેખાઈ નહીં અને રસ્તો ભૂલી ગયો, જેનાથી તે રડવા લાગ્યું। શૃગાલઃ શિશુ પશ્યતિ, શૃગાળ એટલે કે શિયાળ, શિયાળ બચ્ચાને જોવે છે। સહ સુકોમલમ માંસમ ખાદિતું ઈચ્છતિ, તે બાળકનું બચ્ચાનું સુકોમળ માંસ ખાવા ઈચ્છે છે। બકરીનું બચ્ચું રડતું હતું અને એકલું હતું એટલે કે એને જોઈને શિયાળ તેનું સુકોમળ માંસ ખાવા ઈચ્છે છે। શૃગાલઃ વદતિ, ભવાન કહ કિમર્થ રોદતિ, શૃગાલ એટલે કે શિયાળ કહે છે તું કોણ છે, શા માટે રડે છે, કિમર્થ રોદતિ એટલે કે શા માટે રડે છે। સમસ્યા જ્ઞાત્વા અપિ કરુણતયા સહ વદતિ, સમસ્યા જાણીને અતિ કરુણા તયા સહ વધતી એટલે કે એકદમ કરુણાપૂર્વક તે કહે છે કે સામેના બચ્ચાને તરત જ તેના પર લાગણી થઈ જાય એવા અવાજે એકદમ પ્રેમથી તે બચ્ચાને પૂછે છે કે તું કોણ છે, શા માટે રડે છે। ચિંતા માસ્તુ એટલે કે ચિંતા ના કર, અહમ માતુ સમીપે નિશ્યામી, કે ચિંતા ના કર, હું તને તારી માતા પાસે લઈ જઈશ,
સમસ્યા જાણે છે શિયાળ? શિયાળ તો લુચ્ચું હોય ને, તમને ખબર છે ને, એટલે કે આ શિયાળ બાળકનું સુકોમળ માંસ ખાવા ઈચ્છે છે. અને જે રીતનો માહોલ હોય છે એ માહોલ જાણીને શિયાળ એકદમ નમ્રતાથી પ્રેમપૂર્વક બાળકને પૂછે છે અને કહે છે કે ચિંતા ના કર, હું તને તારી માતા પાસે લઈ જઈશ. મયા સહ ચલતુ, મારી સાથે ચાલ. સા મમ પરિચિતા અસ્તિ, કે તારી માતા મારી પરિચિત છે, એટલે કે હું તેને ઓળખું છું. અજા શિશુ વદતી અહમ ભવતમ ન જાનામી, બકરીનું બચ્ચું કહે છે કે હું તમને જાણતો નથી. મમ માતા વદતી, મારી માતા કહે છે, યત અપરિચેતન સહ કુત્રાપી ન ગમનીયત, મારી માતા એવું કહે છે કે અપરિચિત વ્યક્તિ સાથે ક્યારેય પણ ક્યાંય પણ જવું જોઈએ નહીં. વંચક શૃગાલ વધતી, વંચક એટલે કે લુચ્ચુ, લુચ્ચુ શિયાળ કહે છે, મમ વિષયમાં ચિંતયતુ, કે મારા વિશે ચિંતા કરીશમાં, એટલે કે મારી બાબતમાં તારે ચિંતા કરવાની જરૂર નથી. પશ્યતુ તત્ર એક પિંપલ વૃક્ષ અસ્તિ, જો ત્યાં એક પીપળાનું વૃક્ષ છે. તત્ર ભવતઃ માતા અનિવેશ્યતિ, એટલે કે ત્યાંથી તારી માતા તને શોધે છે. શિયાળ લુચ્ચુ એક યુક્તિ કરે છે, તે કહે છે કે ત્યાં પીપળાનો વૃક્ષ છે, ત્યાં તું જો, તને તારી માતા ત્યાંથી સામે આવતી દેખાશે અને તારી માતા તને ત્યાં શોધે છે. અજા શિશુ શૃગાલેન સહ ગચ્છતી, બકરીનું બચ્ચું શિયાળની સાથે જાય છે. તસ્મિન ક્ષણે અજા ગચ્છતી, એટલે કે જેવું બકરીનું બચ્ચું શિયાળની જોડે જાય છે તે જ ક્ષણે બકરી ત્યાં આવી જાય છે. સ્વપુત્રને સહ વંચક શૃગાલ દ્રષ્ટવા વધતી, સ્વપુત્ર એટલે કે પોતાના પુત્રને, પોતાના પુત્ર એના બચ્ચા સાથે લુચ્ચા શિયાળને જોઈને તે કહે છે, વંચક એટલે કે લુચ્ચુ શિયાળને દ્રષ્ટવા એટલે કે જોઈને તે કહે છે, પુત્ર ભવાન એતા સહ કુત્ર ગચ્છતી, લુચ્ચા શિયાળની જોડે તેનું બચ્ચું હતું એટલે કે એ બચ્ચાને જોઈને બકરી તરત જ કહે છે કે બચ્ચા કે તું આની સાથે ક્યાં જાય છે. અસ્યમ વિશ્વાસ ન કરથ્યમ, કે આનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. શિશુ માતુ સમીપમ ધાવતી, બચ્ચું બાળક માતા પાસે દોડે છે. શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અચક કૃત્યંતિ, કે બકરી શિયાળ પર હુમલો કરે છે. ગુસ્સેની બાળકના મુખે ઘટના સાંભળીને બકરી ગુસ્સે થઈ જાય છે કે બકરીનું બચ્ચું એ બકરીને બધું કહે છે અને એ ઘટના સાંભળીને બકરી ગુસ્સે થઈ જાય છે. અને અજા શૃગાલમ પ્રહતિ, એટલે કે તે શિયાળ પર હુમલો કરે છે, પ્રહાર કરે છે. શૃગાલ પલાયતે, શિયાળ ત્યાંથી નાસી જાય છે. અજા શિશુ વધતી, બકરીનું બચ્ચું કહે છે, અજા શિશુમ વધતી, બકરી બચ્ચાને કહે છે, પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપી વિશ્વાસ નૈવ કર્તવ્ય, કે અજાણી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ ન, ન મૈત્રી કર્તવ્ય, ન તેની મિત્રતા કરવી જોઈએ, ન કુત્રાપી ગમનીય, કે એની જોડે ક્યારેય પણ ક્યાંય જવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી, આ વાર્તામાંથી આપણને પણ એ શીખવા મળે છે કે અજાણી વ્યક્તિની ક્યારેય મિત્રતા ન કરવી અને તેની સાથે ક્યારેય જવું પણ નહીં અને અજાણી વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ પણ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વાર્તા અહીં આપણી પૂરી થાય છે. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરીએ.